જેતપુર ડીવાયએસપી કચેરી ખાતે હાર્દિક અને લલિત વસુયાને લઈ જવામાં આવ્યા. જેતપુર હાલ બનેલ જે સમગ્ર ઘટના છે તેના પર આજે નજર કરીએ તો આજ 11 ઓગસ્ટના દિવસે અગાઉ જે લલિત વસોયાએ જળ સમાધિની ચીમકી ઉચ્ચારી હતી તે અંતર્ગત ધોરાજીમાં લલિતભાઈ વસોયાની ઓફિસે કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો અને લલિત વસોયાએ જળ સમાધિ લેવાની તમામ તૈયારીઓ કરીને રાખી હતી. ત્યારે આ ઉપરાંત પ્રાપ્ત વિગતો અનુસાર જળ સમાધિ પહેલા મહાસભા યોજાશે તેવું પણ જાણવા મળ્યું હતું. ત્યારે મોટા પ્રમાણમાં લોક સમર્થન પણ મળ્યું હતું. ખેડૂતો પણ મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા હતા. લલિતભાઈ સભા સ્થળે પહોંચ્યા હતા ત્યારે કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ સ્થળે લલિતભાઈ વસોયા, અશોકભાઈ ભૂત, પ્રવીણભાઈ માકડિયા ભાદર બચાવો અભિયાનમાં જોડાવા આવી પહોંચ્યા હતા અને થોડી વાર સમગ્ર વાતાવરણ ઉગ્ર બન્યું હતું. ત્યારે પોલીસ દ્વારા લલિત વસોયા તેમજ હાર્દિક પટેલની પણ અટકાયત કરાઈ અને જેતપુર ડીવાયએસપી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા. ત્યારે હાર્દિક અને લલિતભાઈ વસોયા બંનેને ત્યારબાદ 4ની અટકાયત કરાઈ હતી. હાર્દિકભાઈ પટેલ, લલિતભાઈ વસોયા તેમજ સાવરકુંડલા ધારાસભ્ય પ્રકાશભાઈ દુધાત અને લાખાભાઈ ડાંગર પ્રમુખ ઉપલેટા તાલુકા પંચાયતની અટકાયત બાદ છોડી મૂકવામાં આવ્યા હતા. વિકાસશીલ ગુજરાતમાં પાણીની અંદર કેમિકલયુક્ત એસિડયુક્ત પાણી છોડવાના કારણે બે તાલુકાને નહીં પણ 2 તાલુકાના 5 લાખ લોકોને અને લગભગ 400 ગામને જે પરેશાનીનો સામનો કરવો પડે છે એની વિરોધમાં આજે આ મજબૂત ગામમાં એક વિરોધ સભા, જનસભાનું અને એક જળ સમાધિના કાર્યક્રમનું આયોજન રાખ્યું. એમાં સમગ્ર ગુજરાતમાંથી પધારેલા તમામ ધારાસભ્યશ્રીઓ, આપના વિસ્તારના જનપ્રતિનિધિ એવા લલિતભાઈ વસોયા અને આપણને આતંકવાદી સમજીને આટલી મોટી સંખ્યામાં પોલીસ મિત્રો આવ્યા એ બદલ આપ સૌનો હું હૃદયથી અહીંયા આભાર માનું છું અને હાર્દિક સ્વાગત કરું છું. હમણાં અમે અહીંયા આવતા હતા એટલે ગોંડલે એક ટેમ્પાની અંદર 10-12 વડીલો ઉભા હતા અને ગાડીમાં મને જોઈ કે હાર્દિકભાઈ જાય છે આગળ ગાડી રાખીને, કેમ છો હાર્દિકભાઈ? મેં તો મજામાં. કઈ બાજુ પડ્યા? મન કે વરરાજા આવે એટલે હાર તુરા કરવા જવું પડે ને, ખબર પડી? આપણા ગુજરાતના વરરાજા ગોંડલ આવે અને ત્યાંથી પાણી લઈ આવવાના. જે વિસ્તારમાં ગુજરાતના મુખ્યમંત્રી આવે છે એ વિસ્તારથી ખૂબ જ નજીક એક જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ અને એની સાથે લગભગ 10 બીજા પ્રતિનિધિ, 5 લાખ લોકોને પીવાનું પાણી અને ખેતીલક્ષી પાણીની અંદર તકલીફના કારણે એક જનસભા કરે છે અને એની અંદર એ વિસ્તારના જનપ્રતિનિધિ એટલે કે લલિતભાઈ વસોયા કહે છે કે હું જળ સમાધિ કરીશ અને હજુ સુધી બંધારણ દ્વારા નિમાયેલ કલેક્ટર કે જિલ્લાના એસપી એક પણ વાર લલિતભાઈ સાથે આ મુદ્દે ચર્ચા ન કરે એનો મતલબ એવો થાય છે કે જેટલા પણ ડાયની મિલના માલિકો છે એની ચેક ગાંધીનગર સુધી મજબૂત અને પૈસા વાળી પકડ છે. હમણાં બેને મને કીધું કે જેતપુરની અંદર જે ભાજપની વિચારધારાની વિરોધમાં જે લોકો ફેક્ટરીઓ ચલાવતા હતા એ લોકોની ફેક્ટરીઓને નોટિસ આપવામાં આવી પણ આપણા સિંહ જેવા દીકરાની સાથે ફરવા વાળા એક પણ વ્યક્તિની ફેક્ટરીને નોટિસ આપવામાં નથી. આજે પરિસ્થિતિનો સામનો તમે ને હું કરી રહ્યા છે. ભાદર 2 એટલે કે ધોરાજી અને કુતિયાના તાલુકાની અંદર સૌથી વધુ ગામડાઓને પ્રભાવિત કરનારી, જીવન નિર્વાહ કરનારી આ નદીની અંદર સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ ખેતરની અંદર પાણીની જરૂર પડતી હોય ને એની અંદર અછત હોય, પીવાના પાણીની અછત હોય,
એવા સૌરાષ્ટ્રના સૌથી વધુ તાલુકાઓમાં આજે જે પરિસ્થિતિનો સામનો થઈ રહ્યો છે અને એમાં પણ નદીની અંદર કેમિકલ પાણી છોડવામાં આવે તો મને એવું લાગે છે કે હવે ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોને લાહોર જવું પડે. પાણીના કોઈ ઠેકાણા નથી. વરસાદ તો ભગવાનના નસીબ આપણી ઉપર કરી ચમકતા નથી. જ્યારથી 25 વર્ષ આવ્યા ત્યારથી ખેડૂતોની તો માઠી અસર થઈ છે. આ બધી સ્થિતિના કારણે અદાણી અંબાણી જેવા મોટા ઉદ્યોગપતિઓને મફતમાં પાણી આપવું અને માંડ માંડ ભાદર બે ની અંદર પાણી આવે એની અંદર એસિડ અને કેમિકલ યુક્ત પાણી છોડીને આ 300-400 ગામડાના લોકોને નિરાધાર બનાવવાનું કામ જે તે સરકારે કર્યું છે. ત્યારે સમગ્ર રકઝક ભર્યા વાતાવરણનું ના તો કોઈ બહેન ધરી કે ના તો કોઈ આશ્વાસન અને ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન છે એ ચલાવે છે તેને ક્લોઝર આપવું. જેતપુરમાં નાના ઉદ્યોગપતિઓને એ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન નક્કી કરે અને ક્લોઝર આપે છે. 100 થી વધારે યુનિટોને ક્લોઝર આપવામાં આવ્યું અમારી લડાઈ પછી. એમાં એક કોઈ મગરમચ્છ નથી આવ્યો. બિચારા નાના નાના ઉદ્યોગકારો આવ્યા છે કે જેનો આમાં વાક નથી. ફક્ત કાગળ ઉપર કાર્યવાહી દેખાડવા માટે સરકાર આવા પગલા લેવાની જાહેરાત કરતી હોય. મિત્રો, આ વ્યાજબી નથી અને આ લડાઈની શરૂઆત કરી ત્યારે મેં જાહેરાત કરી હતી કે મારી લડાઈ બિન રાજકીય લડાઈ છે અને ગૌરવ સાથે હું કહું છું કે આજે ધોરાજી તાલુકાના ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકો મને સહકાર આપવા માટે અહીં આવ્યા છે. આ લડતને સહકાર આપવા માટે અહીં આવ્યા એને ખરેખર અભિનંદન આપું છું કે પ્રજાના પ્રશ્ને આવી રીતે લડતા રહ્યો. પાછા સરપંચ થા હો, તાલુકા પંચાયતના સભ્ય થા હો, જિલ્લા પંચાયતના સભ્ય થા હો, કારણ કે લોકોની વૈચારીઓ અને લોકોના કામ કરો. મિત્રો, આવતા દિવસોની અંદર જળ સમાધિ લેવાનો પ્રયત્ન કરવાનો છું. અમે ખાતું પણ મક્કમ છે, એ રોકવાનો પ્રયત્ન કરશે. મને છટકતા આવડે, તમે ચિંતા કરો. અને બધા પોતપોતાની રીતે સમેટાઈ ગયા હતા ત્યારે અહીં સવાલ એ છે કે ભાદર બે ડેમને લઈ સમગ્ર માહોલ ઉભો કરવામાં આવ્યો હતો તેનો તો કોઈ નિવેડો જ નથી આવ્યો. માત્ર ખેડૂતોના હિતની આડમાં રાજકારણ રમાયું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હાલ હાર્દિક પટેલ અને લલિતભાઈ વસોયા બંને પોતપોતાની રીતે જેતપુરથી નીકળી ચૂક્યા છે અને ત્યારે હવે એ જોવાનું ખૂબ દિલચસ્પ રહેશે કે આ સમગ્ર રાજકીય નાટકનું પરિણામ શું આવે છે. ભાદરમાં વહેતું કેમિકલ યુક્ત પાણી બંધ રહેશે કે ભાદરમાં વહેતા ગંદા પાણીની આમ જ વહેણ ચાલુ રહેશે. ત્યારે ખેડૂતોના આગેવાનો બનીને આવેલા આ રાજકીય આગેવાનો શું નિવેડો લાવશે એ ખેડૂતોના પ્રશ્નોનો કે પછી આમ જ ખેડૂતોની આડમાં 2019ની ચૂંટણીની તૈયારીઓ શરૂ રહેશે એવું પણ લોકો ચર્ચી રહ્યા છે. ત્યારે હવે વાત કરીએ તો લલિત વસોયાના આ ભાદર બચાવો આંદોલન બાદ જેતપુરના નાના મોટા ઉદ્યોગકારો આવી ગયા છે મેદાનમાં અને શરૂ કર્યું છે જેતપુરનો સાડી ઉદ્યોગ બચાવ અભિયાન. ત્યારે લલિત વસોયા અને હાર્દિક પટેલને ધ્યાનમાં લઈને આપ્યું છે નિવેદન અને સમગ્ર કાર્યક્રમને માત્ર પોલિટિકલ સ્ટંટ બતાવ્યો છે ત્યારે તેનો પ્રચંડ વિરોધ કરવા તમામ મજદૂર વર્ગો અને તેમજ જેતપુર શહેરના નાના મોટા વેપારીઓ તથા તમામ કારખાનેદારોને તારીખ 13-8-2018 રોજ સવારે 10 કલાકે સારણના પુલેથી રેલી કાઢી તેના સમર્થનમાં લોકોને બહોળી સંખ્યામાં જોડાવા આહવાન કર્યું છે. હવે જોઈએ રાજકારણ અને ઔદ્યોગિક આગેવાનોની લડતમાં જગતના તાત અને આમ જનતાની અવાજ કોણ સાંભળે છે કે પછી આમ જ લોકહિતની આડમાં રાજકીય તેમજ વ્યાપારિક રોટલા શેકાશે.